फ्रेंड्स આગળ આપણે શું જોયું કે વૈશાળીના ફેમિલી એ લોકો કેવા 3 o'clock ઉઠીને પોતાનું વર્ક કરે છે તો ફ્રેન્ડ્સ તે ટાઈમ પર આપણે બધા સૂતા હોય છે તે ટાઈમ પર તેઓ 3 o'clock ઉઠીને તેઓ પોતાનું વર્ક કરે છે જોયું ને ફ્રેન્ડ્સ કે વેજીટેબલ સેલરને પણ પોતાનું ખૂબ જ વર્ક હોય છે તેઓ દિવસમાં પણ ખૂબ જ તૈયારી કરતા હોય છે પછી જ એ લોકો પોતાની વેજીટેબલ્સ ને વેચે છે તો ફ્રેન્ડ્સ હવે તેઓના ફેમિલીમાં છોટુ નામનો છોકરો હતો તે પોતાના ફાધરને કેવી રીતે હેલ્પ કરે છે તે આપણે જોઈશું અને થોડા ક્વેશ્ચન આન્સરને સમજીશું ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું ઇન ધ માર્કેટ બરાબર તો વૈશાલી એવું કહે છે કે મારો ભાઈ છોટુ સ્કૂલે આફ્ટરનૂનમાં જાય છે એટલે છોટુને સ્કૂલ આફ્ટરનૂનમાં હોય છે તો એમ કહે છે કે મારો ભાઈ છોટુ જે નાનો હતો તે સ્કૂલે આફ્ટરનૂનમાં જાય છે તો છોટુ સ્કૂલે જવા પહેલાં તે થોડીક વાર રેસ્ટ કરે છે અને પછી તે માર્કેટમાં ફાધર અને બ્રધર માટે ફૂડ એટલે જમવાનું લઈ જાય છે ફ્રેન્ડ્સ આટલો નાનો છોટુ સ્મોલ બોય તે ખૂબ જ એના ફેમિલીને હેલ્પ કરતો હોય છે તો આપણે પણ એવું કરવું જોઈએ આપણે પણ હંમેશા ઓલવેઝ આપણા મધર ફાધર અને જે આપણા કરતાં મોટા ભાઈ કે સિસ્ટર હોય તેને આપણે હેલ્પ કરવી જોઈએ તો વૈશાળી કહે છે કે તે મારા ભાઈ અને મારા ફાધર માટે જમવાનું લઈ જતો હતો અને તે ફાધર સાથે થોડોક સ્કૂલનો ટાઈમ બાકી હોય ત્યાં તે પહેલાં તે ફાધર સાથે બેસીને થોડોક ટાઈમ પાસ કરે છે એટલે ફાધર સાથે બેસે છે અને પછી તે સ્કૂલનો ટાઈમ થઈ જાય પછી તે આવે છે અને પછી તે સ્કૂલે જાય છે મારા ફાધર ઓલવેઝ કોશિશ કરે છે કે જો આગલા ડેનું જે વેજીટેબલ્સની ઉપર સ્પ્રિંકલ કરીને તેને ફ્રેશ કરીને રાખેલું હોય છે અને એ એવું કહે છે કે એના ફાધર કે પહેલાં તે વેચી દે છે કેમ કે તે પહેલાં વેચવું જરૂરી હોય છે ફ્રેન્ડ્સ વૈશાલીના ફાધર જે આગલા દિવસના જે વેજીટેબલ્સ હોય છે અને સ્પ્રિંકલ મીન્સ એટલે પાણી છાંટીને તેને ફ્રેશ કરે છે અને તે પહેલાં વેચવું ખૂબ જરૂરી હોય છે પછી જ તે ફ્રેશ વેજીટેબલ્સને કાઢે છે ઓકે તો ફ્રેન્ડ્સ હવે આપણે થોડાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું ઓકે તો ફર્સ્ટ ક્વેશ્ચન એવું છે કે ફાધર પહેલાં જે આગલા ડેના જે વેજીટેબલ્સ હોય છે તે વેચે છે તે કેમ આવું કરે છે વિચારો તો એમાં એવું આવશે ટીચર તમને આન્સર કહી દે છે પછી આ રીતના જો ક્વેશ્ચન પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે તો ફ્રેન્ડ્સ શા માટે તે આગલા ડેના વેજીટેબલ્સ વેચતો હશે કે આગલા ડેના જે વેજીટેબલ્સ હોય છે તે વધારે સમય તે બહાર હોય અને વૈશાલીના મધર કે ફાધર એ વેજીટેબલ્સને ફ્રીઝમાં નથી મૂકતા અને તે નથી મૂકેલું હતું એટલે શું થાય છે તે પહેલાં તે વેચવું ખૂબ જ જરૂરી છે જો વેજીટેબલ્સ વધારે સમય જો બહાર હોય તો એ વેજીટેબલ્સ ખરાબ થઈ જાય છે જેથી શું કરે છે એના ફાધરે એ વેજીટેબલ્સને પહેલાં વેચી કાઢે છે અને જે પછી જે ફ્રેશ વેજીટેબલ્સ હોય છે તે પછીથી તેને વેચે છે બરાબર તો આ રીતે આન્સર લખવાનો ચલો ફ્રેન્ડ્સ સેકન્ડ છે કે તમે જે ડ્રાય અથવા તો સ્પોઇલ્ડ એટલે સડેલા એવા વેજીટેબલ્સ તમે જોયા છે તો તમે ક્યાં જોયા હશે તો ફ્રેન્ડ્સ તો તમે ડ્રાય અને સ્પોઇલ્ડ વેજીટેબલ્સ જોયા જ હશે ક્યાં જોયા હશે માર્કેટમાં જોયા હશે જ્યારે તમે તમારી મમ્મી મધર સાથે ગયા હશો માર્કેટમાં ત્યારે તમે જોયા હશે બરાબર તો જો ફ્રેન્ડ્સ તમને પિક્ચરમાં દેખાય છે જો બનાના સ્પોઇલ્ડ થાય તો તે કેવા બ્લેક થઈ જાય છે દેખાય છે ને આપણને એના પરથી જ જોતાની હાથમાં જ ખબર પડી જાય છે કે આયરા સડી ગયું છે ને બગડી ગયું છે કે એનો કલર પણ ચેન્જ થઈ જાય છે અને તે એકદમ ખરાબ દેખાય છે ઓકે તો એવી રીતે ઘણા બધા વેજીટેબલ્સ ડ્રાય થાય તો તેની સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે દેખાય છે તમને પિક્ચરમાં અને તે વાસ મારે છે અને તો આપણે આવા વેજીટેબલ્સને માર્કેટમાંથી ક્યારેક પણ ખરીદતા નથી ફ્રેન્ડ્સ આવા બધા વેજીટેબલ્સ કે ફ્રૂટ મમ્મી આપણા માર્કેટથી આવા ખરીદતા નથી તો વેજીટેબલ્સ હંમેશા મમ્મી કોશિશ કરે છે કે તે વેજીટેબલ્સ એકદમ
ફ્રેશ લાવે. અને વેજીટેબલ્સ વાળા પણ હંમેશા તેઓ કોશિશ કરે છે કે જે વેજીટેબલ્સ જે હોય છે તે જ્યારે વેચે છે તો તેઓ એવો પણ તે ફ્રેશ આપે. બરાબર, તો આવો ક્વેશ્ચન પૂછાય તો આ રીતે તેનો આન્સર લખવાનો. ચાલો ફ્રેન્ડ્સ, હવે થર્ડ ક્વેશ્ચન છે કે વેજીટેબલ સ્પોઇલ્ડ એટલે સડી ગયા છે તો એ તમને કેવી રીતે ખબર પડે છે? તો ફ્રેન્ડ્સ, આન્સરમાં એવું લખાય કે જ્યારે પણ આપણે વેજીટેબલ્સમાંથી ફાઉલ સ્મેલ આવે એટલે ગંદી વાસ આવે છે અથવા તો વેજીટેબલ્સના કલર ચેન્જ થઈ જાય છે, બરાબર ને, અને એ જોવામાં પણ બરાબર દેખાતા નથી, તેના પછી આપણને ખબર પડી જાય છે કે વેજીટેબલ સ્પોઇલ્ડ છે એટલે સડી ગયા છે. પડી ગઈ સમજ? આ રીતે એનો આન્સર આવશે. ચલો ફ્રેન્ડ્સ, હવે છે ફોર ક્વેશ્ચન. છોટુ તેના ફેમિલીમાં કયા વર્કમાં તે હેલ્પ કરતો હતો અને છોટુ શું શીખી રહ્યો છે? બરાબર, તો છોટુ તેના ફેમિલીમાં વેજીટેબલ્સને સોર્ટ, સોર્ટ એટલે આપણે કહ્યું ને કાચા પાકા જે વેજીટેબલ્સ હોય તેને અલગ કરવાનું, એ કામમાં તે હેલ્પ કરે છે. અને આફ્ટરનૂનમાં તે ફાધર અને બ્રધર માટે જમવાનું લઈ જવા માટે છોટુ હંમેશા હેલ્પ કરે છે. ફ્રેન્ડ્સ, આવા પણ ક્વેશ્ચન પૂછાશે. અને તે શું શીખી રહ્યો હતો? તો છોટું બધાને ફેમિલીના મેમ્બર્સના બધાને હેલ્પ કરવાનું તે શીખી રહ્યો છે. શું તમે તમારા એલ્ડર્સ આર વડીલોને વર્કમાં તમે હેલ્પ કરો છો? યસ, તમે લોકો કરો છો. ચાલો ફ્રેન્ડ્સ, વૈશાલી કહે છે કે આગલા ડેની જે વેજીટેબલ્સ જે વેચાઈ જાય પછી બ્રધર ફ્રેશ વેજીટેબલ્સને ઘણી બેગમાંથી કાઢીને હેન્ડક્રાફ્ટમાં ગોઠવી દે છે. એટલે શું કરે છે વૈશાલીનો ભાઈ, કે જે વેજીટેબલ્સ જે આપણે આગલા દિવસના હતા તે વેજીટેબલ્સ વેચાઈ જાય પછી જે ફ્રેશ વેજીટેબલ્સ હોય તે પાછા તે લારી પર ગોઠવી દે છે. અને બ્રધર વેજીટેબલ્સ પર કન્ટિન્યુ પાણીનો સ્પ્રિંકલ કર્યા કરે છે, એટલે પાણી છાંટ્યા કરે છે જેથી જે વેજીટેબલ્સ હોય એ ડ્રાય ન થઈ જાય. ફ્રેન્ડ્સ, ખાસ કરીને સમરમાં વેજીટેબલ્સ એકદમ ડ્રાય થઈ જાય છે, બરાબર, એટલે ત્યારે એને કન્ટિન્યુ આપણે સ્પ્રિંકલ પાણીનું સ્પ્રિંકલ કર્યા કરવું પડે છે. ફ્રેન્ડ્સ, પછીથી કહે છે કે ફાધર અને બ્રધર નાઇટ રાતના 10 o'clock વાગે ઘરે આવે છે. તેઓ સવારના 7 o'clock નીકળે છે અને રાતના 10 o'clock તેઓ ઘરે આવે છે. અને ત્યાં સુધીમાં તો વૈશાલી અને એનો છોટું સૂઈ જાય છે. અને વૈશાલીની મધર, ફાધર, બ્રધર જેનો બિગ ભાઈ હતો તે હાઉસના બધા જ વર્કને ફિનિશ કરીને નાઇટમાં 11 o'clock તેઓ સ્લીપિંગ કરીને સૂઈ જાય છે. એન્ડ અગેન 3 o'clock નેક્સ્ટ મોર્નિંગ ઓનલી 4 hours, 4 કલાક જ તેઓ સૂઈ જાય છે. ફ્રેન્ડ્સ, તેઓ ખાલી આખા દિવસમાં તેઓ 4 hours જ તેઓ સૂઈ જાય છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે તમને આ 3 o'clock તમને આપેલું છે, બરાબર, તમારે મને બતાવવાનું છે કે તમે જે આ 3 o'clock દેખાય છે તે બતાવેલા ટાઈમમાં વૈશાલી શું કરે છે અને તમે શું કરો છો તેના વિશે આપણે જોઈશું. ઓકે, તો તમને ક્લોક જોઈને કંઈક દેખાય છે કે સમજ પડે છે? જો ફર્સ્ટ ક્લોક છે તેમાં નાઇટનું મૂનનું આપ્યું છે પિક્ચર, બરાબર, સેકન્ડમાં આખો સન છે અને થર્ડમાં છે નાઇટ. તો ફ્રેન્ડ્સ, તમને થતું હશે મૂન છે એટલે ટીચર નાઇટ હશે, પણ આપણે ટીચરે તમને સમજાવ્યું ને કે 12 o'clock પછી ડે ચેન્જ થાય છે જેથી આપણે 3 o'clockને ટેક્સ્ટ બુકમાં એને મોર્નિંગમાં કીધું છે, હા ને. અને સેકન્ડ છે સન, તો સનમાં એટલે સવારના 6 o'clock થયા હોય એટલે સન ઉગે છે એટલે એને સનનું આપ્યું છે. અને પછી છે નાઇટ, એકદમ અંધારું છે ટાઈપનું, હા ને, તો એ નાઇટનું છે. તો આ ક્લોકની અંદર આ ટાઈપનું બતાવેલું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે વૈશાલી શું કરે છે 3 o'clock અને તમે શું કરો છો. તો વૈશાલી 3 o'clock મોર્નિંગમાં વૈશાલી વેકઅપ એટલે તે ઉઠી જાય છે. અને તમે શું કરો છો? યસ, તમે તો સૂતેલા જ હોવ છો, હા ને, તમે તો 3 o'clock ઉઠતા નથી ને. ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે છે સેકન્ડમાં કેટલા વાગ્યા છે ક્લોકમાં? 6 o'clock, એટલે સનનું છે એટલે 6 o'clock સૂર્ય ઉગી જાય છે.
તો તે ટાઈમ પર વૈશાલી શું કરે છે? તો તે ટાઈમ પર વૈશાલી વેજીટેબલ્સને બહાર કાઢીને તેના ફેમિલી સાથે મળીને પાણીનો સ્પ્રિંકલ કરે છે, એટલે પાણી છાંટે છે. અને તમે શું કરો છો એ ટાઈમ પર? તો તમે તો ગેટ અપ ફ્રોમ સ્લીપ, તો તારે તમે તો તમારા એ ટાઈમ પર ઉઠો છો હજી તો, અને સ્કૂલની તૈયારી કરો છો, રાઈટ ને? તે ટાઈમ પર તમે સૂતેલા જ હોવ છો, બરાબર ને? તો હવે આપણે જોઈશું નેટ્સ. નેટ્સ છે નાઇટનું. તો નાઇટમાં એમાં કેટલા વાગ્યા છે ક્લોકમાં, થર્ડમાં? તો 10 o'clock. તો 10 o'clock વૈશાલી શું કરતી હતી? તો 10 o'clock વૈશાલી અને તેનો ભાઈ છોટું ત્યારે તેઓ સૂઈ ગયા હતા. અને તમે તે ટાઈમ પર શું કરતા હતા? તો ત્યારે તમે પણ શું કરો છો? 10 o'clock સૂવાની તૈયારી કરો છો, બરાબર છે ને? ઓકે.